આજે બીજેપીનો સ્થાપના દિવસ છે. આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ત્યારે ભાજપના ઉમેદવારો આ દિવસની ઉજવણી કરી રહ્યા છે અને આ સાથે પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી દીધી છે. સાંસદ મિતેશ પટેલ દ્વારા ઘરે ઘરે પક્ષના ધ્વજ લગાવવામાં આવ્યા છે. વોર્ડના કાર્યકરો સાથે ભાજપ સ્થાપના દિનને ઉજવ્યો છે. આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે વિસ્તારમાં પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. તો આજે ભાજપનો સ્થાપના દિવસ છે. સાંસદ મિતેશ પટેલ દ્વારા ઘરે ઘરે પક્ષના ધ્વજ લગાવી દેવામાં આવ્યા છે. વોર્ડના કાર્યકરો સાથે ભાજપનો સ્થાપના દિવસ ઉજવ્યો છે. તો આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે વિસ્તારમાં પ્રચાર કર્યો છે. સ્થાનિક મતદારો અને વડીલના આશીર્વાદ પણ મેળવ્યા છે. આ સાથે જિલ્લામાં સ્થાપના દિનની વિવિધ સ્થળો પર ઉજવણી થશે. સાંસદે ભાજપ સ્થાપના દિનની સૌને શુભેચ્છાઓ પાઠવી છે. આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સાંસદ મિતેશ પટેલ દ્વારા આજે પક્ષના ધ્વજ ઘરે ઘરે લગાવવામાં આવ્યા છે. વોર્ડના કાર્યકરો સાથે સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી છે. આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે વિસ્તારમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે. લોકસભાની ચૂંટણીને લઈને આજથી પ્રચારની શરૂઆત કરવામાં આવે છે. આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરાઈ છે. સાથે સ્થાનિક મતદારો અને વડીલોના આશીર્વાદ પણ તેઓએ મેળવ્યા છે. જિલ્લામાં સ્થાપના દિનની વિવિધ સ્થળો પર ઉજવણી થશે. સાંસદે ભાજપ સ્થાપના દિનની સૌને શુભેચ્છાઓ પાઠવી છે. તો સાંસદ મિતેશ પટેલ દ્વારા આજે ભાજપના સ્થાપના દિન નિમિત્તે ઘરે ઘરે પક્ષના ધ્વજ લગાવવામાં આવ્યા છે. જે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે હર ઘર તિરંગા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો, શું કહેશો? સૌથી પહેલાં સૌને દર્શક મિત્રોને મારા નમસ્કાર. 6 એપ્રિલ 1980 ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ. 4 દશકોથી સ્થાપના દિવસ પૂરા ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પોતાના ઘર પર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવી અને પ્રાઉડ નો એક અનુભવ થાય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એ રીતનું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઘરે ઘરે કરી રહ્યા છે. 2024 આજે પણ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ઇલેક્શનનો માહોલ છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ કે જે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છે, સૌ કાર્યકર્તાઓ પોતાના ઘર પર જઈ ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવે છે. આજે હું પણ મારા ઘર પર જઈ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને બૂથ પ્રમુખ સાથે મારા ઘરે જઈ ધ્વજ લહેરાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી 2 સીટથી લોકસભામાં ચાલુ થઈ હતી. અત્યારે 303 સીટો 2019માં જીત્યા હતા અને અત્યારે 2024માં ભારતીય જનતા પાર્ટી એક હાથે 370થી વધુ સીટો જીતશે અને NDA સાથે 400થી વધુ સીટો જીતશે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઘરે ઘરે કાર્યકર્તાઓ છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ રહ્યા છે. અંત્યોદયના ઘર સુધી આ યોજનાઓ પહોંચી છે એનો સૌ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ ઘરે જઈ અને આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સૌ કાર્યકર્તાઓને પણ હું શુભેચ્છા પાઠવું છું કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, આપણે બધા જ ભેગા થઈ આપણા ઘર પર ધ્વજ લહેરાવી અને સ્થાપના દિવસને ઉજવીએ.